એક એક રાજા હતા. રાજાને રોકડભાઈ સંતાન નતા, વિશ્વાસ કેને કહેવાય એની વાત છે. પછી કે ગોર બાપા શિયાર આવે ની જાપ કરે ને તો તમારા ઘરે પુત્ર નો જન્મ થાય. રાજાના જે સૈનિકો હતા એ કાઠીતળ જેવા ગામમાં ગયા. મોહન મહારાજ જેવો ગોર બાપો ની ઓટો બેઠો હતો. પૂછ્યું કેવા છો? બ્રાહ્મણ સહી હાલો બે જા ઘોડા માં. અરે પો મારો વાઘ હું કે વાઘ ન હોય, રાજા બોલાય હાલો ચડો. લઈ ગયા રાજમાં. લોટો જળ નો શંકર માથે ચડાવી. ભલે ભલે ના ના જમાવટ ભાઈ, બહુ સરસ ભજન કર્યા તમે. હા એટલે ટૂંકમાં મોહન મહારાજ ને રાજમાં લઈ ગયા. પોતી વળાયું અને શંકરના મંદિરે ગયા. જઈને હવે કઈ મંતર બંતર તો આવડતા નહોતા, કાશી તો કઈ ભણેલા નહોતા, કડિયા કામ કરતા હતા, સીધા ઉપાડ્યા. રોખડભાઈ ત્યાં જઈને ચાલુ કર્યું, આમાં મારું હું થાહે, આમાં મારું હું થાહે, આમાં મારું હું થાહે, સ્વાહા કરીને આ મંતર ચાલુ કર્યું. આટલું જ બસ. હવે એવો ને બીજા ગોર બાપા ને ઉપાડ્યા, એ કાશી ભણેલા નહી. ઓલા ને જોઈને આને મંત્ર ચાલુ કર્યું, આમાં મારું હું થાય તો વાહે લગો બોલે, તારું થાય મારું થાય, તારું થાય મારું થાય, એવા ને એવા ત્રીજા ગોર બાપા ને ઉપાડ્યા. એને અંધારું બહુ લાગ્યું, મંદિર શિખર ની અંદર ભોયરા જેવું હતું. તલા પેલા ગોર બાપા થાય બોલે, આમાં મારું હું થાય, બીજો કે તારું થાય મારું થાય, ત્રીજો કે આવું અંધારું કેટલાક દી રહે, આવું અંધારું કેટલાક દી રહે. આ ત્રણેયના મંત્ર ચાલુ છે. રાજમાં વાતો થવા મી, ત્રણ ગોર બાપા છે હું ભજન બોલે છે, એની માથે વ્યાકરણ થવા મીડ્યા. એક તો ગોર બાપા એવું બોલે છે, આમાં મારું હું થાય, એટલે કોકે વ્યાકરણ કર્યું. આમાં એટલે આ બ્રહ્માંડ ની અંદર આપણો જે નિજ નિરંજન નિરાકાર જે આપણો આત્મા છે, એ આ દેહરૂપી એક ખોળિયાની માલિકોર પુરાઈ ગયો છે. અને ગોર બાપા એવું કહે છે કે આમાં મારું હું થાય. ઓલા ગોર બાપા આમ જ કહેતા હતા, એને કઈ એમ નહોતા કહેતા, પણ દુનિયા એનું આમ લેખતા હતા, કારણ કે એનો દેહ હવળો હતો. ભણવાનો સમય હારો હોય ને તો ઊંધું હોય ને તો હવળું થઈ જાય. બીજાનું વ્યાકરણ હતું, તારું થાય મારું થાય, એટલે એકે કીધું ભાઈ એક કોઈ ગુરુના શરણે જાય ને બીજો જાય તરી જાય. આવા વ્યાકરણ થવા માંડ્યા. હતા કડિયા કઈ મંતર નતો, સીધું જ એના એની બીક નું બોલતા હતા, પણ એને સમજવા વાળા હવળા હતા, એટલે બધું હવળું પડી ગયું ત્રણે ત્રણ ને. અને ચોથા ગોર બાપા એવા ભૂકા કાઢી નાખેવા, એ જળનો નોટો સડાવ્યો, શંકર ને બેસી ગયા. એટલે પ્રથમ ના ગોર બાપા બોલ્યું, મોહન બાપા આમાં મારું હું થાય, બીજો કે તારું થાય મારું થાય, ત્રીજો બોલ્યો આવું અંધારું કેટલાક દી રહે, આવું અંધારું કેટલાક દી રહે. ચોથો કે હાલે તા લગણ હાકો, હાલે તા લગણ હાકો. ભગવાન ને વાતો રાખવી, દાડો ભોળો નાથ રીજાઈ ગયો અને અબીલ ને ગલાલ ને ખારકું મંડ્યું વેસાવા. આ નંદ ઘરે નંદ ભાઈ રાજા ને ઘરે કુંવર નો જલમ થયો અને એ ગોર બાપા તમે જો ને હાથી ની અંબાડી માથે હાલી ગયું. ભાઈ હાલી જાય કમાનું હાલી જાય, નો હાલે તો હારા હારા નહીં નો હાલે. સંતન હોત સંસાર મેં તો ચલી જાત બ્રહ્માંડ, સંતન કી બાત સંતન જાને ઓર ન જાને કોઈ. સંત અને માં જનેતા એવો એક અદ્ભુત પ્રસંગ. માથી કોઈ મોટું નહીં, જગદીશ હોય કે જડાધાર, હવ નમાવે શ્રી સંભા અગરાલિયા. પ્રીત કેને કહેવાય, પ્રેમ કેને કહેવાય, ભક્તિ કેને કહેવાય, દાતારી કેને કહેવાય. ભજનોમાં છંદમાં ડુવામાં અને લોક સાહિત્યની માલિકોરજીની અણમોલ રતન જેવી વાતો છે. અને એમાં એક ચકવી છે, એ લાકડા ભેળા કરે છે. અને કવિને ત્યાંથી નીકળવું એટલે ચકવી સામે જોઈને કીધું, હે ચકવી આ લાકડા ક્યાં ભેળા કર, તાકે કવિરાજ લાકડા એટલે ભેળા કરું છું, તમારા ઘર કપ અને કડી હોય તો એને આગ લગાડી દો, મારે એની માથે મારું શરીર છે ને બાળી નાખવું છે. કે એવી હું જરૂર છે તારે તારા શરીરને બાળવાની,
કે કવિરાજ મારે ચંદ્રમા હારે પ્રેમ છે, કે ચંદ્રમા ક્યાં, તું ક્યાં, તારું શરીર બળે ક્યાં, આમાં મેળ કેમ કરવો? કવિરાજ હું તમને કહું છું ને એટલું કરો, તમે થોડાક દી મોરા અહીંયા આવ્યા હતા, તમને જડબા તોડ જવાબ મળ્યો હતો કે યાદ નથી? કે યાદ કરો, તમે ડુઓ બોલ્યા હતા એને ડુઆને તમને વળતો જવાબ જે હમરાળી આપ્યો તો એ ભૂલી ગયા પાછા મને પૂછો છો, હું જવાબ આપી હમરાળીને તમારે શું થયું? તા કે હમરાળી છે ને એ ઝાડવામાંથી નિમાણી થઈને બેઠી હતી, એટલે મેં હમરાળીને પૂછ્યું હતું કે હે હમરાળી, અમે તો માણસ નહીં, અમારી માથે દુઃખ હોય પણ તને શેનું દુઃખ પડ્યું? તું મોઢું લટકાડીને બેઠી છો. અને તો એ હમરાળીએ જે જવાબ આપ્યો છે કે કવિરાજ હાંભળી લે, આભા મંડળમાં ઘર કરું અને તારોડિયાની ઘોણે ટગમગું. કવિ હું આભા મંડળમાં ઘર કરું અને તારાની ઘોણે ટગમગું, પણ શૈણ બસાને ખાઈ રાણા રાવ કેને કરું. આ શબ્દ તાકાત તો જોવે ને, શૈણ હતી ઈ બસાને ખાઈ ગઈ. બાજરો લઈ આવો ને છોકરાને ખાઈ જાય તો આપણી દશા શું થાય? બાજરો લઈ આવી આપણે, બાજરાનું બાસકું છે, છોકરાને ખાઈ જાય તો આપણે કેવું કે ને? હમરાળીને એવું થઈ ગયું હતું કારણ કે જળહાપનો કોઈ દી ભરોસો ન કરવો. હા, જળહાપ છે ને એ બહુ ભૂંડો હોય, નુગરો હોય, નુગરા કોઈ દી સડે નહીં નિર્વાણ. એ હમરાળીને ખબર નહોતી, હરક મરેલ ઘો જેવો પીડ્યો તો નિમાણા કર્યો હે ને, મૂઠડા માણસ મારી નાખે, બોલે નહીં, બોલી મારે આવા. હવે હરપને બેવડે બેવડો ઉપાડી લીધું અને જઈને એના માળામાં મૂકી દીધું. હમરાળી શેઠી બેઠી, થોડીક વાર થઈ હરપે આંખું ઉગાડી, ખબર પડી હમરાળી વાં છે, બસન ખાઈ ગયું. બસન ખાઈને હેઠો વિતરો, હમરાળી કીધું મારું હતું બધું ખાઈ ગયું અને હું મારું? કવિ હાંભળી લે, આભા મંડળમાં ઘર કરું તારાની ઘોણે ટગમગું. આ શૈણ બસાને ખાઈ રાણા રાવ કેને કરું? કવિ તને જડબા તોડ જવાબ જીડ્યો તો હા, તો હવે મારો જવાબ સાંભળી લેતો. કવિને ઘણી વાર પશુ પક્ષી પણ એને એની ભાષામાં કહેતા હોય છે. અને એ ચકવીએ કીધું કે મારે ચંદ્રમાની હારે પ્રેમ છે, કે તારી વાત સાચી પણ આમાં મારે ભેગું કેમ કરવું? લાકડાને હળકવાને ચંદ્રમાને ક્યાં લેવા દેવા છે? તું આવી વાત કરી મારા ગળે નથી ઉતરતી. કે કવિ તો હવે સાંભળી લે, અહીંથી મહાદેવ ભોળો નાથ નીકળે છે એ મને ખબર છે, અને આજની તારીખમાં હાજે 5:30 વાગે અહીંથી ભોળોનાથ હાલી નીકળવાના છે એ મને ખાસ ખબર છે, અને તું મને હળગાવી દે કપ અને કડી કાઢ, મને આની માથે રાખીને હળગાવી દે, અને મારી કુણી કુણી એવી એવી ભૂરી ભૂરી રાખ થાય. અને ભગવાન ભોળોનાથ છે ને એ તો ભભૂતિનો પ્રેમી છે, અને ઈ ભગવાન શિવ છે એ મારી રાખની મૂઠ ભરી લે, વિશ્વાસ તો જુઓ એનો, એ મારી મૂઠ ભરી લે, મૂઠ ભરી અને શરીરમાં ચોપડતા ચોપડતા કપાળમાં લલાટમાં ભાલમાં ચોપડ છે, ભાલમાં મને ખબર છે ચંદ્રમા બીજ છે, એ ચંદ્રમા બીજના ચરણમાં મારી જો રાખ જાય ને તોય મારો પ્રેમ સાકાર થઈ જાય ભલામાં. આ વિશ્વાસ છે, આને પ્રેમ કહેવાય. ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરડા ધણી, કાનાણા હજી કોક કોક અહીંયા હોલો બાકી હમીરિયા. ઉડી જાવ એ પંખી પાખું વાળા, વડલો કીએ છે વનરા લાગી એ મેલી દિયો હવે જૂના માળા. વડલો પંખીડાને કહે છે કે તમારે પાખું છે અને આ વનરા હેલગી છે, તમે ઉડી જાઓ, મારે પાખું નથી, નકર તો હું તમારા ભેળો ઉડી જાઉં. પણ પંખીડા જે જવાબ આપે છે એ જવાબ લખી લેવા જેવું છે કે તારે આહિરે જમે એ બાળવું જે જા એ ફળ ખાધા રસવાળા, તારે આહિરે જમે બાળકને ઉજે જા એ અમે ફળ ખાતા રસવાળા, અને મરવાને ટાણે એ અમે જો ઉડીએ તો તો એ મોઠા થાય મશવાળા. વડલો કે છે વનરા લાગી એ ઉડી જાવ પંખી પાંખવાળા.
આધરા માથે મારી રાખ પડી હોય તો માથે આવીને એક એ મીઠો ટંકો કરજો રૂપાળા. વડલો કેસે વનરા લાગી અને ઉડી જાવ પંખી પાંખું વાળા. આ જામે છે ને નગર ભજન લઈ આપણો, તમે રોકે રોકા બેઠા રહ્યો નામ આમ કરી રાખો ને કે ભજનિક છે હજી એમ નથી, એમ નથી આપડા આગળ ખજાનો છે. પ્રસાદ ના મહિમા ઉપર બોલજો, પ્રસાદ ના મહિમા ઉપર. પ્રસાદ કોઈ પણ પ્રસાદ એનો શું મહિમા હોય છે? ઓ ક્યાં વાત છે. આ ગરબા પણ ક્યાં જવું છે? ના બાર છે હજી અમ કે ગોપનાથ માથે ઘા કરવા છે. સત્તા પડે તો આપણા, બઠા પડે તો રામના. ખરેખર આજ જે કઈ હોય પણ તૂટી ગયા. એક કુંભાર હતો, આખા ગામે કીધું બે જા નારાયણ નારાયણા અને ભેરા કાટણ પંદ હું ચારણ હરિગુણ ચવા સોનો ઓર સુગંધ. હવે આમ તો કઈ આપણે ઓડિયન્સ ની જરૂર છે નહી, તો એવી એક જબરજસ્ત વાત માંડું એટલે કાર્યક્રમ બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી હબ ગાવી દઉં. બે જાઓ હાય ગોર બાપા બે જાવે. સંત શું આપી શકે, કેટલું આપી શકે એનો હજી સુધી કોઈ કવિઓ માપ અને તોલ કર્યો નથી. આ જગત માં કેટલા દુઃખ પડે અને કેવડા દુઃખ માણસ ઉપાડી શકે એનો હજી કોઈ માપ કે તોલ થયો નથી. સંસારની માલિકો હાથમાં ખડંગ લઈ હરિચંદ્ર રાજા તારામતી ઉપર ખડંગ ઉગામે. હજી સુધી કવિઓ કોઈ જેનું વર્ણન નથી કર્યા. એવા એવા ઉજળા જે પ્રસંગો છે કે ભાગુ તો મારી ભમ કા લાજે ન ભોરંગ જીલે નહીં ભાર રે, ભોરંગ જીલે નહીં ભાર. મેરો પરબત ડોલવા લાગે તો ઇસે લઈયો સત ન સુકે, મેરો પરબત ડોલવા લાગે તો ઇસે લઈયો સત ન સુકે. પણ તો ગણતો તું ભાગ છે લઈ જાન મારશે તારામાં ને બા. હમારી ધર્મશક્તિ ચેનલ પર આપકો હર સપ્તાહ ઓર 10 દિન મે અલગ અલગ મંદિર કે દિવ્ય દર્શન, શોભાયાત્રા, આરતી, સંત ઓર મહંતો કે ધર્મ સંદેશ, ગૌ માતા સે જુડે હુએ વિડિયો ઓર સેવા કાર્ય સે જુડે હુએ વિડિયો દેખને કો જરૂર મિલેંગે. તો હમારી ઇસ ચેનલ કે હર વિડિયો કો અવશ્ય દેખે, ક્યુંકિ હમારી ચેનલ કા મૂળ મંત્ર હી હૈ ધર્મ, સેવા ઓર સંસ્કૃતિ. અગર આપકો હમારે યે વિડિયોઝ અચ્છે લગતે હો તો ઇસે જરૂર સે લાઇક કીજિયેગા, શેર કીજિયેગા ઓર હા સબસ્ક્રાઇબ અવશ્ય કીજિયેગા. ધન્યવાદ.